અવિનાશી છે એમ શ્રવણથી કહીએ છીએ, પણ અંદર હા પડતી નથી. દેહ નાશવંત છે, આત્મા અવિનાશી. આ વિલક્ષણતા, એકનું લક્ષણ છે નાશવાળા પણ, એકનું છે અવિનાશી પણ. એક ચેતન છે, બીજો જડ છે. કેટલું આકાશ પાતાળ નું અંતર છે. એક ચેતન છે, બીજો જડ છે. એક પ્રકાશવાન છે, એક અંધકાર ભાઈ. કેમ ભનુભાઈ આમ ખ્યાલ આવે? એક પ્રકાશવાન, આત્મા પ્રકાશવાન છે, દેહ અંધકાર ભાઈ. આમાં આત્મા છે કે નહીં? એ પ્રકાશવાન છે કે નહીં? તો પછી આ ઇલોજન ની જરૂર શું કામ પડે? જો આત્મા પ્રકાશવાન હોય તો લાઈટ ની જરૂર શું કામ પડે? આત્મા પ્રકાશવાન છે એનો અર્થ કાંઈ આ દીવા જેવો પ્રકાશ નથી, પણ જેના પ્રકાશ થી આંખ જોઈ શકે, જેના પ્રકાશ થી કાન સાંભળી શકે, જેના પ્રકાશ થી જીભ બોલી શકે, જેના પ્રકાશ થી મન મનન કરી શકે. આ બધા જળ છે, એની પાસે કોઈ નેત્ર શક્તિ નથી, કોઈ દ્રષ્ટૃત્વ શક્તિ નથી, જોવાની કોઈ શક્તિ નથી, પ્રકાશનો અંશ નથી એની પાસે. એ જે કામ કરે છે એ તમામ પ્રકાશ આત્મ ચૈતન્ય માંથી મેળવે છે. એટલે આત્મા પ્રકાશવાન છે, આ બધા નાશવંત છે, જળ છે અંધકારમય છે, આત્મા નિર્વિકારી છે. આ દેહ વિકારવાન છે, જન્મે છે, મોટો થાય છે, વૃદ્ધ થાય છે, વળતા પાણી થાય છે, અને પછી ઉકલી જાય છે. તો આ બધી જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ બધી દેહની છે. આત્મા એથી વિલક્ષણ છે, એ સત્તા માત્ર છે, એના સ્વરૂપમાં કોઈ ફેર થતો નથી. જો આ પારાઓ છે એ ફરે ફરે છે, પણ અંદરનો દોરો છે એ ફરતો નથી, એ સ્થિર છે. શરીરના તમામ અવસ્થાઓ એના વિકારો લાગે, એમ કે વિકારોથી ગ્રસ્ત છે, ફેર્યા કરે છે, પણ આત્મ ચૈતન્ય નિર્વિકાર. તો ટોટલી એકદમ સ્વરૂપમાં અને સ્વભાવમાં આકાશ પાતાળનું અંતર છે. આકાશ પાતાળનું અંતર છે તો પછી મહારાજને કેમ કેવું પડ્યું કે નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્યતે? છે જ જુદા, એમાં ભાવના કરવાની જરૂર છે. ત્રણ દેહથી, સ્વરૂપથી, સ્વભાવથી આત્મા જુદો જ છે, તો પછી આવો આદેશ કરવાની જરૂર શું હતી? તો કે જુદો તો છે, પણ જેમ ખીચડીમાં કાંકરા ભળી જાય ને એમ દેહ ભાવ ભળી ગયો. ખીચડીમાં કાંકરા ભળે એમ નથી ભીડો, કેમ ભીડો છે? તલવારમાં લોખંડમાં જંગ લાગે ને એમ આત્મ ચૈતન્યમાં જંગ લાગી ગયા, કાટ લાગી ગયો. અને એટલા માટે તો મહારાજે એમ કીધું લોયાના 14માં વચનામૃત ની અંદર કે આત્મ ચૈતન્ય ને વિશે જે કાંટો લાગ્યો છે એ કાંટાને કાઢવા માટે અમે અવતાર સ્વરૂપ ધારણ કરીને આવીએ છીએ. એક રસ થઈ ગયા, એક રસ થા ત્યાં સુધી વાંધો નતો, એક રસ થાત ને ત્યાં સુધી વાંધો નતો, પણ એકમાં બીજો અને બીજામાં પહેલું. જળ ચેતન ની એવી એવી વિચિત્ર ગાંઠ પડી છે આપણી પાસે. એક ચેતન છે, એક જળ છે, હવે એ બે નું મિશ્રણ થયું. મિશ્રણ થયું ત્યાં સુધી વાંધો ન હતો, પણ એક રસ થઈ ગયા, એકમાં બીજો અને બીજામાં પહેલું, એવું થયું. કઈ રીતે? અરીસામાં આમ મોઢું દેખાય કે ન દેખાય? દેખાય. તો અરીસામાં દેખાય છે એ મોઢું હાચો કે જે મોઢું છે એ હાચું? હાચું કયું? જે છે એ સાચું, એનું સામે પ્રતિબિંબ પડે. તો બુદ્ધિ તત્વ છે એકદમ સ્વચ્છ છે,
जे महत तत्व छे जेने वासना क्यों कारण शरीर ने रहेवानो आधार क्यों चित्त तत्व क्यों तो यारे चित्त अने चेतन ई बे आम नजीक थया नजीक कोणे कर्या तो के भगवान नी अविद्या शक्ति कर्या एटले माया शक्ति कर्या माया शक्ति थी बे अज्ञान शक्ति थी बे क्षेत्र अने क्षेत्र महाराज कहे छे वचनामृत मां के दृष्टा अने दृश्य एक बाजू दृष्टा छे बीजी बाजू दृश्य छे बहु मोटू टोळू छे कई एक बे वस्तु तो एने पाड़ी देता आपणे पण आ तो बहु लांबू टोळू छे 24 તત્વો છે તત્વોના દેવતાઓ છે વિષયો છે કંઈક વાના આ જો આ સામે આખું ટોળું છે ચિત્ત અને ચૈતન્યનો આમ સંપર્ક થયો પરિણામે ચેતન એનું પ્રતિબિંબ ચિત્તમાં પડ્યું એટલે ચેતન પોતાનો ચેતન ભાવ ભૂલી જે ચેતન હતો એ ચેતન ભાવ ભૂલી અને જે દેખાય છે એને હું છું એમ માનવા માંડ્યો એટલે દર્પણમાં મુખ દેખાય એ હું છું એવી એક ભ્રાંતિ થઈ આને આપણે અહંકાર કહીશું કે એક એવો અહંકાર ચિત્તમાં ઉભો થયો કે આ ત્રણ શરીર છે એ હું છું પછી શું થયું દર્પણ આમ સામે રાખ્યું હોય અને એ દર્પણમાં ડાઘ લાગ્યા હોય કેમાં ડાઘ લાગ્યા છે ધીરુભાઈ દર્પણ ડાઘ મુખમાં નથી મુખ બહુ સુંદર છે એકદમ સરસ છે મુખ પણ દર્પણ ડાઘા વાળું એટલે નાના છોકરાને એમ થયું કે આ ડાઘ મારા મોઢાનો લાગે દર્પણમાં મોઢું દેખાય છે અને દર્પણના ડાઘની ભ્રાંતિ જે આપણા પ્રતિબિંબમાં થાય છે એ પોતામાં મંડી થવા એટલે દેહના જે દોષ હતા એટલે દેહના જે લક્ષણો હતા નાશવંતપણું વિકારીપણું અંધકારપણું જડપણું આ તમામ લક્ષણો આપણે બ્રહ્મ સ્વરૂપ એવા આત્મામાં માની લીધા છે માટે મહારાજ કે ભજન કરો છો એ તો બરાબર પણ થોડાક નોખાતો પડો તમે કોણ છો એ સમજીને ભજન કરો એવું કંઈક મહારાજ આમાં કહેવા માંગે કે જે દેહના લક્ષણો આપણે આપણામાં માની લીધા છે દેહ સાજો માંદો થાય તો આપણને એમ થાય છે કે આપણે સાજા માંદા થયા દેહના સુખે સુખ દેહના દુખે દુખ દેહના સંબંધીઓ આપણા સંબંધી મહારાજ કે દરજી મારો બાપ અને દરજણ મારી માં આમ જો માને તો મૂર્ખો કહેવાય આ દેહરૂપી ડગલો જેણે સીવો છે એ મા બાપ નથી પણ પેલી ભ્રાંતિ ચિત્ત અને ચૈતન્યની જે ગ્રંથિ જેને ગાંઠ કહેવાય અવિદ્યા દ્વારા ચેતન અને ચિત્તની જે ગાંઠ થઈ એ ગાંઠ છોડવાની આ વાત છે પછી ભક્તિ થાય ભક્તિ તો કરવી છે પણ ગાંઠ ઉકેલવી પડે જૂના જમાનામાં વરરાજા પરણવા જાય ને પછી એની કસોટી લેતા આમ આપણે તો હાંભળું છે હો બધું ઓલો ગુંચવાઈ ગયેલો દોરાનો દળિયો હોય ને એ એને આપે વરરાજાને કે આ દોરાની ગુંચ ઉકેલે તો કન્યા વરે નહીતર લીલે તોરણે પાછો એ દોરાની ગુંચ ઉકલે શું કામ એવી પરીક્ષા લે છે કે સંસાર દોરાની ગુંચ જેવો જ છે જો એની ગુંચ ઉકેલતા ન આવડે તો એનો વ્યવહાર પાર પડે નહીં એટલે ગુંચ તો ઉકેલવી જ પડે તો ચિત્ત અને ચૈતન્ય તમામ વિરુદ્ધ સ્વભાવ વાળા પદાર્થોની જે ગાંઠ પડી છે પહેલી ગ્રંથિ અહમ ગ્રંથિ ઉભી થઈ એ અહમ ગ્રંથિમાંથી મમત્વ ગ્રંથિ ઉભી થઈ અને મમત્વમાં આખો સંસાર વીંટાઈ ગયો એટલે આપણને એકદમ તદરૂપ બનાવી દીધા કઈ રીતે થઈ ગયું જેમ સોનામાં તાંબુ ભળે ને એમ આપણી શુદ્ધ સુવર્ણ બ્રાહ્મી ભૂમિકા એમાં દેહ ભાવનું તાંબુ ભળી હવે એને શુદ્ધ કરવું હોય તો શું કરવું પડે ભનુભાઈ દેવું પડે બીજું શું કરવું પડે હે હા તેજબ એ થોડીક આકરી વાત આવી
તેજા વગર સોનું સિદ્ધ થતું નથી એટલે દેહ ત્રય વિલક્ષણ ત્રણ દેહ શું છે એની તમારે દેવ સ્વામી વિશેષ થી વાત કરવાના છે એટલે એના વિસ્તારમાં બહુ નથી જાતો પણ ત્રણ દેહ અને આપણો આત્મા એ તદ્દન વિરુદ્ધ સ્વભાવ વાળા છે એની જે ગાંઠ પડી ગઈ તો પહેલા તો દેહ ત્રય વિલક્ષણમ વિભાવ્ય વિભાવના કરી ભાવના કરીને એમ નહી વિભાવના કરી શું કામ છૂટું પડવું છે છૂટું પાડે કોણ છૂટું પાડે કોણ કોણ છૂટું પાડે જેને વિચાર મહારાજે જેને વિચાર લીધો છે કે પછી એ વિચાર ક્યાંથી પ્રાપ્ત થાય છે સત્સંગ વગેરે માંથી પછી ની વાત સત્સંગ માંથી મળે ઉપાસના થી એ વિચાર પ્રાપ્ત થાય પણ સત્સંગ ઉપાસના સંત સમાગમ એ તમામ નું હાર એ કઈ આપણને નોખા કરી દેતા નથી ગમે એવા મહાપુરુષ હોય કૃપા દ્રષ્ટિ કરે તો દદામી બુદ્ધિ યોગમ તમ તેન મામ ઉપયાંતિ છે હે અર્જુન મારો થાય છે એને હું એ વિચાર આપું છું કે જે વિચારથી દ્રશ્યના ટોળામાંથી પોતે જુદો પડે અને મારા ચરણોમાં એ પહોંચી શકે અને એટલા માટે તો બધી જ વાત જે ભગવાન ઉપર નાખે છે બધી જ વાત જે ગુરુ ઉપર નાખે છે એ કોઈ દિવસ પાર પડતો નથી એકાદશ સ્કંદની અંદર એટલા માટે જ લખો કે ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ અવસારે ઉદ્ધવ આનાથી નોખું પડવું એ તારી જાતે જ પડવાનું છે કેમ નોખું પડાય એ હું કહું છું પણ નોખું પડવાનું કામ તો તારું છે તું જ્યાં સુધી નહીં ધાર ત્યાં સુધી મારા કહેવાથી નહીં જુદું નહીં પડે આ તો વ્યક્તિગત પ્રયોગો છે આ કઈ સામુદાયિક લેબોરેટરીમાં સાયન્સમાં અને અધ્યાત્મમાં મોટામાં મોટું અંતર હોય તો એ છે કે સાયન્સ જે વસ્તુ સિદ્ધ કરે છે એ માસ એટલે એકદમ જનરલ સમુદાયને એક ધારો એ ઉપયોગમાં આવે છે પણ અધ્યાત્મ વસ્તુ તો જેણે સિદ્ધ કરી એ જ એનો આનંદ અને અનુભવ લઈ શકે ભગવાન છે એ આપણને ખબર ભગવાન છે એ મીરાબાઈને ખબર પણ એને જે આનંદ આવે છે એ આપણને નથી આવતો કારણ કે એને ખબર છે અને એની પ્રયોગશાળામાં એ સિદ્ધ થઈ ચુક્યા છે એનો લાભ એને એટલે એ વિચાર પ્રાપ્ત થાય જે દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં જે વિચાર છે એ બે ને જુદા રાખે તો એ વિચાર ઉઠે છે ક્યાં બે ને નોખા પાડનારો વિચાર ઉઠે છે ક્યાં ક્યાંથી તો ઉઠતો હશે ક્યાંથી ઉઠતો હશે આત્મામાં આત્મા તો નિર્વિચાર ભૂમિકામાં રહેલો છે એક સાધન ભગવાને આપ્યું છે કે જે અમૃત સ્વરૂપ પણ છે અને વિષ સ્વરૂપ પણ છે એનો ઉપયોગ કરતા આવડે તો એ સાધન અમૃત બની જાય અને એનો જો ઉપયોગ કરતા ન આવડે તો એ જ સાધન ઝેર બને પહેલો વિચાર મનની ભૂમિકાથી ઉઠે મન અત્યારે આપણે વિચાર ગમે એટલો કરીએ કે આત્મચૈતન્યમાંથી થોડો ઉઠવાનો મન જ વિચાર કરવાનું છે શરીર જુદું છે હું જુદો છું પણ એ મનને વિચાર કરવાની જે શક્તિ મળી છે એ આખરે તો આત્માનું જે અસાધારણ ધર્મભૂત જ્ઞાન છે એમાંથી મળેલી છે કે જેને લીધે મન વિચાર કરતું થાય તો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેના મધ્યમાં જે વિચાર છે એ દ્રશ્યને અને દ્રષ્ટાને જુદા પાડે છે એટલે દ્રશ્ય નાશવંત દેખાય છે દ્રષ્ટાને આત્માનો અનુભવ થાય છે પછી વિચાર હજી બાકી રહી જાય વિચાર દ્વારા દ્રશ્ય છૂટ્યું પણ વિલક્ષણમ દેહત્રય વિલક્ષણમ વિચાર જ્યાંથી ઉઠો છે એ વિચારને અને વિચારની ભૂમિકાનો પણ ત્યાગ કરવાનો છે અને એના માટે ગુણાતીતાનંદ સ્વામીએ શ્લોક લખ્યો ગીતામાં પણ છે કે ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે ત્યક્ત્વા આ બંને જે દેહના જે ભાવો છે ત્રણેય શરીરના જે ભાવો
એને છોડવાના છે શુદ્ધ બ્રહ્મ વિચારથી, અને એ વિચારને પણ છોડવાનો છે, કારણ કે આખરે તો એ પણ માયાની ભૂમિકામાંથી ઉઠો. તો એ દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં રહેલો જે વિચાર, એ કેવો હોય, કેવી રીતે વિચાર કરવો, તો એ વિચાર પહેલો તો એ ઉઠે, ત્રણ દેહ થી હું જુદો છું, અનુભવ થાય યા ન થાય એ પછીની વાત. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે બ્રહ્મનો સંગ કરવો, કઈ રીતે કરવો, તો કે મનન દ્વારા સંગ કરવો, અને જેવી વિભાવના થાય છે એવું જ બનાય છે, જેવી ધારણા થાય, જેવા સંકલ્પો થાય, જેવા વિચારો ઉઠે છે એવો જ માણસ બને. જો આપણે વિચાર દ્વારા નથી એ થઈ ગયા હોય, વિચારથી આપણે નથી એ થઈ ગયા હોય, તો વિચારથી છે એનું જ્ઞાન કેમ નથી? નથી નથી થઈ ગયા. આપણને નાનપણથી હિપ્નોટિઝમ, આપણે હિપ્નોટાઇઝ થયેલા છે, સંમોહિત દશામાં જીવીએ. 70ના વચનામૃતમાં મહારાજે લખ્યું કે એક બાજુ સત્સંગીની સેના છે અને એક બાજુ કુસંગીની સેના છે. કુસંગીની સેના શું કે? આ તારી માં, આ તારો બાપ, ને આ તારી વાડી, ને આ તારી ઘોડી, ને આ તારું ગામ, ને આ તારું ખેતર, આ તારું બાદર. તો આ કુસંગીના શબ્દો, કેના શબ્દો? બરાબર આમ વિચારીને કેજો ભાઈ સાહેબ. તો મને એમ છે કે આપણે બધા તો સત્સંગીઓ છીએ, એટલે છોકરાઓને કોઈ દી કહેતા નહીં હોય કે આ તારી મહાન, આ તારો બાપ. આ બધા કુસંગ સાથી બ્રહ્મ ભાવ થી જુદી ઓળખાણ લઈ કરે, બ્રહ્મ ને પરબ્રહ્મ થી જુદો પાડે, એનાથી મોટો કુસંગ બીજો કયો હોય શકે? પછી મા બાપ હોય તોય ભલે, સગા સંબંધી હોય તોય ભલે, અરે ગુરુ હોય તોય ભલે, જો ભગવાન થી આત્માને વિખૂટો પાડે તો પછી બધા કુસંગ માં જ ખપે, માયાના આવરણ માં જ બધા લીન થઈ જાય. એટલે જે નથી એના શબ્દ, અને હિપ્નોટિઝમમાં શું કરવામાં આવે? સંમોહનમાં તો આ જ કરવામાં આવે. આમ પેલા તો મનને વશ કરીને જે આદેશ આપે એ મંડે કરવા, કઈ ના હોય કાંકરા ઉપર પગ મુકાવે ને ઓર્ડર આપે કે તું ભયંકર ધગધગતા અંગારા ઉપર ઉભો છે તો ઓલી કાળી ચીસ નાખે. આ તો એક અત્યારે સિદ્ધ થયેલી વસ્તુ છે. તો મન, મન છે ઝેર જેવું પણ છે, મન છે અમૃત જેવું પણ છે. એને અશુદ્ધ વિચાર કરી અને આત્મા વિલક્ષણ હોવા છતાંય ત્રણ દેહની સાથે એને ભેળવી દીધો છે, તો એ જ મનમાં શુદ્ધ વિચાર ઉઠે તો ભળી ગયેલો આત્મા એ પાછો નોખો પણ પડી જાય. અને એટલા માટે તો એ વિભાવના માટે, એ શુભ ધારણા માટે વેદોએ પ્રાર્થના કરી, તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ. હે ભગવાન, આ બ્રાહ્મણો રુદ્રી પાઠમાં રોજ બોલે છે, હો જે અમારું મન પંખીઓની પેઠે સવાર પડતા માળા છોડી દૂર દૂર ઉડીને જાય છે અને સાંજે જેમ માળામાં વિરામ કરે છે, એમ અમારું મન વિશ્વમાં ભમી રહ્યું છે. પાછું રાત્રે સુષુપ્તિ દશાની અંદર જે મન આત્મ ચૈતન્યના માળામાં વિશ્રાંત કરી જાય છે, આવું અમારું મન શુદ્ધ સંકલ્પ વાળું બનો. પરિણામે જે શુદ્ધ સંકલ્પથી અમે અમારી અશુદ્ધિના જે પાપ છે એને દૂર કરી શકીએ. વિભાવના કરવાની, એ વિચાર પ્રાપ્ત કરવાનો છે, ભક્તિ કરવી છે, પણ બેને જુદા પાડનારો વિચાર નહીં હોય તો એ આપણી ભક્તિ દેહ દશાની ભક્તિ હશે, એ બ્રાહ્મી ભાવની ભક્તિ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ, હજી બ્રહ્મરૂપ શબ્દ થોડોક બાકી રાખ્યો છે. એ ભૂમિકાએ પહોંચવા માટે જે પ્રારંભિક સાધનોની આપણને જરૂર છે, તો ત્રણ દેહ થકી વિલક્ષણ એવો પોતાને બ્રહ્મરૂપ માનીને, માનીને મનથી ધારીને, કારણ કે એ સિવાય આપણી પાસે અત્યારે બીજું સાધન ન સમજાય તો ધારવું. બે રીતે બ્રહ્મરૂપ થવાય, સાંખ્યથી થવાય, યોગથી થવાય. સાંખ્યથી થવાય એટલે સમજણથી થવાય,
યોગ થી થવાય એટલે સાધના થી થવાય, ષટ ચક્રો ના વેદન થી થવાય, સાંખ્ય થી થવાય એટલે સમજણ થી થવાય, બીજું ઉપાસના થી થવાય. બ્રહ્મરૂપ જે થાવું એમાં મુખ્ય માર્ગ છે ઉપાસના. મહારાજ કે છે પરમાત્માની ઉપાસના કરી ન જ આગળ જે બ્રહ્મરૂપ થયા છે એ પણ એની ઉપાસના દ્વારા જ થયા છે, બાકી બીજા કોઈ સાધન બહુ જાજા કામમાં આવતા નથી. એટલે આ બધા બ્રહ્મરૂપ થવાના જે સાધનો છે એમાં ઉપાસના, સમજણ, યોગ. જનક મહારાજની જે બ્રાહ્મી ભૂમિકા હતી એ સાંખ્ય જ્ઞાન થી, એટલે સાંખ્ય જ્ઞાન થી જે બ્રાહ્મી ભૂમિકાને પ્રાપ્ત કરે તો કદાચ એને ઐશ્વર્યોની પ્રાપ્તિ ન થાય. જેવા યોગીઓની પાસે ઐશ્વર્યો છે એવા ઐશ્વર્યો એની પાસે ન દેખાય, પણ યોગી કરતા શ્રેષ્ઠ ભૂમિકા જીવનમાં એની હોય, એટલું રાજ કરતો હોય પણ રાજ અડતું ન હોય, એટલો વ્યવહાર કરતો હોય પણ એ પદ્મ પત્રવત નિર્લેપ હોય, કમલની પાંખડીની પેઠે એનું જીવન નિર્લેપ હોય. સાંખ્ય જ્ઞાને કરી એને જ મહારાજે એમ કીધું કે પ્રવૃત્તિ માર્ગે કરીને મહારાજ જનક છે એ વિદેહી ભૂમિકાને પામ્યા છે, અને નિવૃત્તિ માર્ગ વાળા જે છે યોગીઓ, પણ એવું તો બહુધા સત્સંગમાં, અને સહજાનંદ સ્વામીએ તો સાંખ્ય દ્વારા એટલે ગુણાતીતાન સ્વામીએ તો સાંખ્ય ઉપર જ વાતો કરી, પાંચ પ્રકરણની વાતો એટલે સાંખ્ય શાસ્ત્રનો નિચોડ, સાંખ્ય શાસ્ત્રનો નિચોડ એટલે ચોખા અને ફોઈતરા એને જુદા કરવાની વાતો, ભક્તિની પૂર્વની ભૂમિકા એ ગુણાતીતાનંદ સ્વામીએ જે શુદ્ધ ભૂમિકા આપી. હવે આનુષંગિક બીજી વાત, મહારાજે જે ભક્તિની રીતિ પ્રવર્તાવી એ વૈદિક ભક્તિ, વિશુદ્ધ ભક્તિ, બ્રહ્મ ભાવની ભક્તિ. શાથી કે સમાજમાં કેટલાક પુરુષ ભાવે ભજે, કેટલાક સ્ત્રી ભાવે ભજે, કેટલાક એમ કે છે કે સખી થવાય તો જ ભગવાન પાસે પહોંચાય, નહીંતર રાસલીલામાં ગોપી થયા સિવાય જવાતું નથી. તો કેટલાક શાસ્ત્રોમાં એમ છે સંપ્રદાયોમાં કે જ્યાં સુધી સ્ત્રી છે ત્યાં સુધી મોક્ષ નહીં મળે, નામ નહીં લો સંપ્રદાયોનો, પણ સ્ત્રી શરીર છે ત્યાં સુધી મોક્ષ નહીં મળે, પુરુષ શરીરથી જ મોક્ષ મળશે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે જ્યાં સુધી પોતે પોતાને પુરુષ માને, જ્યાં સુધી પોતે પોતાને સ્ત્રી માને, ત્યાં સુધી પરસ્પર બે ને બે ની જરૂર રહેવાની, રહેવાની અને રહેવાની. તમામ આચાર્યો જે થયા છે એમણે બહુ સુંદર વાતો કરી છે, પણ એમાં લોક રૂચિ સાથે ભલે. દાંપત્ય જીવનની ભક્તિ તમને બહુ ગમે, કારણ કે તમારા જે જીવન છે એ ગૃહસ્થાશ્રમમાં ગોઠવાયા, એટલે ભગવાનનું સ્વરૂપ પણ જો એવું હોય, ભગવાન સુતા હોય, પતિવ્રતા સતી લક્ષ્મીજી ચરણ ચંપી કરતા હોય, આવી ભક્તિ ગમે. શું કામ ગમે? તો આપણે નિરાયતે સુઈએ, આપણે કોઈ ચરણ ચંપી કરતું હોય તો જરાક મજા. અર્થાત આપણી ભક્તિની અંદર અત્યાર સુધીમાં જે જે વિવેચનો ખોટા નથી, ભાગવત હોય તોય ભલે, રામાયણ હોય તોય ભલે, વાલ્મીકી રામાયણ હોય તોય ભલે, જે ભક્તિ તત્વની પરમાત્માની સેવાની જે વાતો છે, શક્તિઓથી સેવ્ય એવા ભગવાન છે રાધા રમા દીખીએ જે તમામ વાતો છે, એ આખરે તો ત્યાં કેવું છે એ તો હજી મને ખબર નથી, તમને ખબર નથી, કોક મહાપુરુષો એ જાણતા હોય, પણ સામાન્ય સમાજને એ ભૂમિકાએ લઈ જવા માટે એ જેમાં જીવે છે એ જીવનને આધારે જો વાત હોય, એટલે તો ઉપનિષદોએ બ્રહ્માનંદ કેવો છે એ સમજાવવા માટે વિષયાનંદ નું દ્રષ્ટાંત દીધું. કે બ્રહ્માનંદ કેવો છે? તો કે જેને જે વિષયને વિશે પૂર્ણ આસક્તિ હોય અને પૂર્ણ આસક્તિમાન પુરુષને તે વિષયની પ્રાપ્તિમાં એનું ચિત્ત જેવું મન સંલગ્ન હોય એવો આનંદ બ્રહ્માનંદ છે. એટલે કઈ એવો આનંદ હશે એવો નથી, પણ આપણે નીચલી ભૂમિકામાં જયારે છીએ ત્યારે આપણને એ ભૂમિકા સમજાવવા માટે વેદોને નીચું ઉતરવું પડે છે. મહારાજે જે ભક્તિ આપી છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિભૂત સદા સાકાર ભગવાન અક્ષરધામને વિશે વિરાજમાન અનંત મુક્તોના મંડળ કે
बैठा है। अने ये भगवान केवा छे ई ब्रह्मरूप मुक्तो केवा छे, पोताना आत्मा ने ब्रह्मरूप धारवो ई ब्रह्मरूप मुक्तो केवा छे। न त्वं पुमानसि उतवा कुमारी, हे भगवान लक्ष्मी सुप्तमा भगवान ने प्रार्थना करवामां आवी छे के हे भगवान तमे पुरुष पण ने तमे स्त्री पण ने तमे धान्यतर पण लिंग त्रय विवर्जित नर नारी अने नान्यतर ना भाव थी तमे पर छो महाराज, त्यां कोई स्त्री नथी त्यां कोई पुरुष नथी। केवल विशुद्ध ब्राह्मी भूमिका ने समझवा माटे आपणे घणा नाना पड़ीए साथी के आपणे का स्त्री भाव में जीवीए छीए का आपणे पुरुष भाव में जीवीए छीए अने का नपुंसक भाव में जीवीए छीए। आ त्रण भाव थी आपणे एटला बधा पकड़ायेला छीए, त्रण काल में અને દેશની અંદર એટલા બધા આ બધા બંધન છે આપણા, દેશનું બંધન છે, કાળનું બંધન છે, જાતિનું બંધન છે, હું નર છું નારી છું ઈ જાતિનું બંધન છે, આ વર્તમાન ભૂત ભવિષ્ય કાળોનું બંધન છે। આપણે કાલાતીત વિચાર કરી શકતા નથી, આપણી તમામ વિચારધારાઓ કાળમાં ચાલે, અમુક કાળમાં આમ થયું, અમુક કાળમાં આ થવાનું છે, અત્યારે આ થઈ રહ્યું છે। જ્યારે અમુક દેશમાં આપણે બેઠા છીએ ત્યારે બ્રાહ્મી ભૂમિકા તો એવી છે જ્યાં દેશ નથી, જ્યાં કાળ નથી, જ્યાં જાતિ નથી। માટે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ એવી સર્વોપરી ભક્તિ છે। ઉપનિષદોએ આ જ ભક્તિની વાત કરી, પણ આચાર્યોને થયું કે આ ભક્તિ સામાન્ય સંસારીઓના જીવમાં બેસતી નથી, એટલે લગભગ શંકરાચાર્યજી સિવાય તમામ આચાર્યો પણ ગ્રહસ્થ આચાર્ય થયા। પરિણામે એમણે એ ગ્રહસ્થાશ્રમને અનુરૂપ લોક ભાષામાં ભક્તિનું નિરૂપણ કર્યું, પણ વેદ ભાષાની અંદર બ્રાહ્મી ભક્તિની જ વાત છે, ત્યાં બીજી કોઈ ભક્તિની વાત નથી। એટલે આ શ્લોક તો એવો સર્વોપરી શ્લોક છે, અને આ શ્લોક દ્વારા જ એમ કહી શકાય કે ભગવાન સ્વામિનારાયણ એવી ઉચ્ચ ભૂમિકાએ વિરાજમાન છે કે જેમણે આવી અદ્ભુત ભક્તિનો ઉપદેશ કર્યો પોતાના આત્માને, એટલે પોતાને ત્રણ દેહ થકી વિલક્ષણ એટલે સ્થૂળ શરીરના જે ધર્મો છે એ મારામાં નથી, સૂક્ષ્મ શરીરના જે ધર્મો છે એ મારામાં નથી, કારણ શરીરમાં જે વાસનાઓ ભરી છે એ મારા ધર્મ નથી, એ તો ગધેડાનો ભાર ગધેડા ઉપાડ્યા કરે, એ બધું ઇન્દ્રિયો અંતઃકરણ વહન કર્યા કરે, હું એનાથી વિલક્ષણ છું એવી વિભાવના, હલતા ચાલતા ખાતા પીતા જેટલી ભાવના અત્યારે આપણને આપણા દેહની થઈ ગઈ છે જે નથી એની, એટલી જ ભાવના જ્યારે બ્રહ્મની થાય। આમ ભોજન કરતા હોય તો બ્રહ્મ પરબ્રહ્મને જમાડે થાવ ભાવ ઉઠે, પાણી પીતા હોય તો બ્રહ્મ પરબ્રહ્મને જળપાન કરાવે, ડ્રાઇવિંગ કરતા હોય તોય એ બ્રહ્મ ભાવની સાથે થતું હોય, પેઢી ઉપર બેઠા હોય તો બ્રહ્મ ભાવ સાથે થતું હોય। અહીંયા એક મહિનો આવ્યા છીએ સાધના માટે, એનો અર્થ એ છે કે આપણે જિંદગીમાં અહીંથી આ બ્રહ્મ ભાવ શીખીને આપણી તમામ ક્રિયામાં વણવાનો છે તો એ બરાબર। એટલે જેટલું શરીરનું આપણને એક ભ્રાંતિથી હું શરીર છું એમ મનાઈ ગયું છે, સુષુપ્તિ દશાની અંદર પણ હું ફલાણો છું એ છૂટતું નથી। આપણે 8-10 જણા સુતા હોય એમાં એ જ બેઠો થાય છે કે જેનું નામ લેવાય, બીજું ઘરમાં 5-6 જણા સુતા હોય, છોકરું રડે તો કોણ જાગે કે બાપો જાગે, જાગે તો કઈ છોકરાને છાનો ન રાખે, ઓર્ડર કરે આટલું આટલું રડે છે તો એ જાગતા નથી, લક્ષ્મણ તું ઉભો થાય ને કઈ એનો એક નો થોડો ન ઉભો થાય, કારણ કે એને કારણ શરીરમાં દ્રઢ થઈ ગયું છે કે એને હાચવવાનું કામ એનું। પ્રસાદી મળે પ્રસાદી તો એને રૂમાલમાં બાંધી જ ન બાંધી, એટલે બ્રહ્મ ભાવે બંધાતું છે, શું કામ બંધાય, શું કામ બંધાય,
આ પ્રસાદી મારે કેમ જાદે છે, ઓલો છોકરો છે ને એને દેવી, એટલે માને ના છોકરાને દેવા માટે કોઈ પ્રસાદી બાંધતો નથી, છોકરાને દઉં તો એની મા રાજી, તેની માને રાજી કરવા પ્રસાદી બાંધે નહીં, જોજો આખું ચક્કર ઘૂમે, છોકરાની મા રાજી થાય તો મારી થાળી હરખી પીરસાય, અર્થાત તમામ ક્રિયાઓની અંદર એ છાશિયા શાકની પેઠે દેહ ભાવ જ ડબકા માર્યા કરે, એનો એ ભાવ એ આપણી ભક્તિમાં ડબકા મારે, પરિણામ ત્રણ દેહ થી વિલક્ષણ થઈ બ્રહ્મરૂપ થઈ, બ્રહ્મ કેવું છે તો મહારાજ પત્ર લખતા કે અનિર્દેશ થી લિખિતન સ્વામી સહજાનંદજી ના જય સ્વામિનારાયણ વાસ. તો પછી મહારાજ ને સંતો એ પૂછ્યું, મહારાજ આ અનિર્દેશ એટલે કયો દેશ? મહારાજ કે છે, સંતો આ પૃથ્વી નો નિર્દેશ થઈ શકે છે એટલે એને નિર્દેશ વાળો કહેવાય, પાણી નો નિર્દેશ થઈ શકે છે, તેજ નો, વાયુ નો, આકાશ નો, બધા એને આમ આંગળી ચીંધી શકાય, આ છે આ છે આ છે, નિર્દેશ થઈ શકે છે, પણ એક એવી ભૂમિકા છે કે જેને આંગળી નથી ચીંધી શકાતી, એને અનુભવાય જ છે, કેવો એ અનુભવની આંખે જ ઓળખાય છે, એ અનુભવની ભૂમિકામાં જ જેનું જ્ઞાન થાય છે, જેનો કોઈ નિર્દેશ નથી થઈ શકતો, જે સર્વત્ર વ્યાપક છે, ચિદાકાશ છે, સત ચિત્ત અને આનંદ એના અસાધારણ ધર્મો છે, સત એટલે સત્તા માત્ર, એ ત્રણેય કાળની અંદર એટલું જ નહીં કાલાતીત ભૂમિકામાં પણ સત છે, વિદ્યમાન છે, એમાં કોઈ વિકૃતિઓ આવતી નથી, અવસ્થાઓ એને લાગુ પડતી છે, પોતાને બ્રહ્મરૂપ જાણીને, બ્રહ્મરૂપ જાણીને એટલે હું પણ આવો સત છું એવું મનન દ્વારા સંગ કરી શ્રવણ થાય છે અત્યારે, પછી એનું મનન થશે, એ જ મનન નિધિધ્યાસમાં પ્રવર્તે, કારણ કે જે વિચાર અતિ પરિપક્વ થાય, પુરાણ સ્વામી બહુ સરસ દ્રષ્ટાંત દેતા, એક જણાને કોઈ રૂમમાં પૂરી અને એમ કીધું કે હવે તું મહિના સુધી હું પાડો છું પાડો છું પાડો છું એમ મિંડ કરવા, મહિનો પાડાનું ભજન કર્યું, આ એક સંપૂર્ણ મનોવિજ્ઞાન, આ કોઈ કઈ આવે એનું શરીર કદાચ માણસ જેવું જ લાગતું છે, આપણે જોઈશો તો કઈ શિંગડા નહીં વિગા હોય, અને સાયકોલોજી તો એમ કે છે કે તમે તીવ્રતમ વિચાર કરો તો શિંગડા ન હોય એ થઈ જાય, એ તો અત્યારે સાયન્સની ભૂમિકા ઉપર સિદ્ધ થયેલી વસ્તુ છે, શિક્ષકે પ્રયોગ કર્યો, એમોનિયાની બોટલ લાવ્યો અને ટેબલ ઉપર મૂકી, પછી એને એમ કીધું કે આ બોટલ જેવી હું ખોલીશ એવી ભયંકર તીવ્ર વાસ આવશે, જેને વાસ આવે ને બધા નાક ઉપર રૂમાલ રાખે, શિક્ષક આમ એવું પેલા સંમોહનની ભાષામાં તમામ 40 વિદ્યાર્થીઓને પોતાના કંટ્રોલમાં રહી લઈ, પછી પેલું આમાં એમોનિયા છે એમોનિયા છે, એના કારણ શરીરને વિશે દ્રઢ કરાવી દીધું, પછી બોટલ ખોલી ખોલી અને તરત પોતે નાકે, કારણ પોતાને નાટક તો કરવું જ પડે, એટલે પોતે એકદમ નાકે રૂમાલ દીધો, ત્યાં 30 સેકન્ડ થઈ તે આગલી બેન્ચ વાળા પાછલી બેન્ચ વાળા ધીમે ધીમે આખા ક્લાસના વિદ્યાર્થીઓએ ના કાઢા રૂમાલ દીધા, તે પેલો શિક્ષક હસવા મીઠા કે આ તમને એમોનિયાની વાસ આવી ક્યાંથી, કારણ કે આ ખાલી પાણીની બોટલ લઈને હેલો હેલો, આમાં કાંઈ નથી, પણ સાયકોલોજી એક એવી વસ્તુ છે, રશિયાની અંદર પ્રયોગ થયો, જે કેદીને મારવો હતો એને માટે મનોવિજ્ઞાનના સંશોધકોએ કીધું કે અમારે આને મારવો છે, પણ એની પાછળ એનો પ્રયોગ, તમારે એને ફાંસી તો દેવાની છે તો અમે આને અમારી રીતે આને ઉકેલીએ, એક ઘોડો લાવીને હાજર કર્યો અને એને એવું ભયંકર ઇન્જેક્શન આપ્યું અને દેખતા કે જો આ ઇન્જેક્શન આ ઘોડાને એક ક્ષણમાં મારી નાખે
તું ફાંસી ચડીશ, કેટલું દુઃખ થશે, તો બોલ તારે ઇન્જેક્શન થી મરવું છે કે ફાંસી, અને જો આ ઇન્જેક્શન કેટલું જોરદાર છે એ હું તને બતાવું. એમ કરીને ડોક્ટરો એ પેલા ઘોડા ને ઇન્જેક્શન આપ્યું, ઝેર નું ઘોડો એ ક્ષણે મૃત્યુ પામ્યો. અને એમ થયું કે ફાંસી લટકીને મરવું, એના કરતા આનાથી જ મરવું શું ખોટું, તાત્કાલિક નિવેડો આવે. એટલે ડોક્ટરો એને ઇન્જેક્શન આપ્યું. જેવું ઇન્જેક્શન લેવાય જેમ ઘોડો મરી, એ જ રીતે ઘોડાને મરતો આને નજરે જોયેલો. એને મરવાનું નક્કી છે એટલે એના કારણ શરીરની અંદર પેઠેલું જ હતું, મરવું છે મરવું છે, અને આ ઇન્જેક્શન થી જ મારે મરવું. જેવું ઇન્જેક્શન દેવાય તરત એ પણ મૃત્યુ પામે. મૃત્યુ પામે પછી એના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. ડોક્ટરો હૈસા, કારણ કે ઝેરનું ઇન્જેક્શન હતું જ, ઇન્જેક્શન હતું પાણી, પાણીનું ઇન્જેક્શન, પણ આને દ્રઢ થઈ ગયું કે આ ઝેરનું છે. મૃત્યુ તો પામ્યો, પણ જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે એની હોજરીમાંથી સાયનાઇડના તત્વો પ્રાપ્ત થયા, ઝેરના તત્વો પ્રાપ્ત થયા. તો મન કેટલું રચનાત્મક છે એની આ વાત. તો ત્રણ દેહને વિશે ભેગું કરી નાખનાર પણ મન, એ ત્રણ દેહથી જુદું પાડનાર પણ મન છે, એ જ વિષમય છે, એ જ અમૃતમય છે. મન એવ મનુષ્યાણા કારણમ બંધ મોક્ષયોહ. એટલે આપણે તો મહારાજે આ શિક્ષાપત્રીમાં વાત કરી છે અમૃતની પ્રાપ્તિ માટે. જય લે ધૃતમ મે ચક્ષુહ અમૃતમ આસન, મારા ઇન્દ્રિયોને અંતઃકરણને મેં મનથી વશ કર્યા છે, માટે અમૃતનો માર્ગ મારે માટે ખુલ્લો થયો. અહીંયા આપણે એટલા માટે આવ્યા છીએ કે મનની વિભાવનાનો ઉપયોગ, જે મને આપણને દેહ સાથે એક કર્યા છે એ જ દેહથી જુદા પાડવામાં સતની ભાવના કરવી. હું સતરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, બ્રહ્મ પ્રકાશમય છે, હું પણ પ્રકાશવાન છું. બ્રહ્મ આનંદમય છે તો હું પણ આનંદમય છું. બ્રહ્મ અનંત છે તો મારું જ્ઞાન પણ અનંત છે, કોઈ દેશ કાળ એનું બંધન નથી. અને આ વિચાર જ્યારે પૂજા કરવા બેસીએ, જ્યારે માળા કરવા બેસીએ, જ્યારે આપણે મહારાજની આરાધના કરવા બેસીએ ત્યારે તો ખરો જ, પણ હાલતા ચાલતા જો આ બ્રહ્મ વિચાર હશે તો બ્રહ્મની પ્રાપ્તિ તો થશે જ, શરીરના રોગ અર્ધા મટી જશે. શરીરના રોગ આ બ્રહ્મ વિચાર કાઢી નાખશે, જે કોઈ ટેબ્લેટ કામ, કારણ કે આખરે તો તમામ રોગ મનમાંથી જન્મે. મન માંદું થાય એટલે શરીર માંદું થાય, અને એ મનમાં જ્યારે બ્રહ્મ વિચાર જાગૃત થયો ત્યારે શરીરના રોગ જાય અને આત્માના રોગ તો જવાના જ છે. વિભાવના કરે જેવો બ્રહ્મ છે, અનંત કોટી બ્રહ્માંડોનો એ ધારક છે બ્રહ્મ તત્વ, પણ મારી ચેતના પણ અનંત કોટી બ્રહ્માંડોની ધારક છે. અક્ષરધામમાં જે મહારાજ બેઠા છે એમ મારામાં મહારાજ બેઠા. પછી અક્ષર જે ભગવાનની સેવામાં છે એને એની બ્રહ્માંડોની ગણતરી નથી, એમ પછી બ્રહ્માંડોને સમાવી શકવામાં પોતાની તાકાત છે, છતાંય પણ એની સામે એ મુક્તની દ્રષ્ટિ હોતી નથી. પોતાના આત્માને બ્રહ્મ સ્વરૂપ માની અને મહારાજની ભક્તિ કરવી, જાતમાનમ બ્રહ્મરૂપમ, જેવું બ્રહ્મ તત્વ છે એવો જ હું છું, મારામાં ને એમાં અણુમાત્ર ફેર નથી, આમ દ્રઢ વિભાવના કરી અને મહારાજની ભક્તિ કરવી. હવે ભક્તિ કઈ રીતે કરવી તો સંતોના વિષયો ગોઠવાઈ ગયા છે, એટલે ત્રણ શરીર શું છે, ભક્તિનું સ્વરૂપ શું છે, એ બધું તો સંતો સંભળાવશે. પણ આ શ્લોકની અંદર એક વિભાવ્ય શબ્દ દેહત્ર, આમાં એક એક શબ્દ એવા મહત્વના છે, એને જેટલા ઊંડાણથી સમજીએ ને આપણને ખરેખર એટલા આપણે ભગવાનથી નજીક થઈ શકીએ. હવે આવી શિક્ષાપત્રીને આપણે ખાલી ખાવા પીવાનો થૂકવાનો ગ્રંથ માનશું, આચાર સંગીતા માનશું, આ કેટલો મહાન ગ્રંથ છે કે જેની અંદર તમામ અધ્યાત્મ યોગ બહુ સંક્ષેપમાં મહારાજે વણી લીધો છે. પછી આ જ્ઞાન સ્વામી મને થોડી વાત કરી, વિષય છે ભક્તિ કરવી છે, ભક્તિના અનેક પ્રકારો છે, બ્રહ્મરૂપ થઈને કરવાની છે. એક ફાયદો એ થાય, ઉતારો સરખો મેળ્યો હોય ન મેળ્યો હોય તો વાંધો ન આવે, ધામ મળે કે ન મળે એની એ તો પછીની વાત. ખાવામાં જો બ્રહ્મરૂપ માનતા હોય ને તો તીખું હોય કે મોળું હોય વાંધો ન આવે, ઘરમાં છોકરા માનતા ન હોય તો
થી આપણને આ બ્રહ્મ ભાવના છે એ તારનારી છે, માટે બ્રહ્મરૂપ ની વાત મહારાજે કરી છે. એ બ્રહ્મરૂપ ની ભાવના સાથે આપણે કઈ અનુષ્ઠાન કરીએ છીએ. આ ભાવ જેટલો વધારે, એકલું બ્રહ્મરૂપ નહીં હોય, ભક્તિ પાછી ભેગી હોવી જોઈએ, બ્રહ્મ નું પરબ્રહ્મ ની સાથે જોડાણ તો હોવું જ છે. તો એ પરબ્રહ્મ ની ભક્તિ ના અનેક પ્રકારો, એમાં ખાસ કરીને દરેક ભક્તો ને ઉપયોગી એવું સૂચન જ્ઞાન સ્વામી કર્યું છે. એટલે સેજે વાત કરું છું કે તમે બધા સવાર માં ભજન કરો છો, કોઈ માળા કરે છે, કોઈ જપ કરે છે, કોઈ જન્મંગલ નારાયણ કવચ, કોઈ પાઠ પુસ્તકો ના ગ્રંથો ના સદશાસ્ત્ર ના થાય છે. એમાં ખાસ કરીને જે ભક્તો જપ કરે છે, માળા કરે છે કે જન્મંગલ ના પાઠ કરે છે, એમને માટે જે આજ મુક્તાન સ્વામી નું કીર્તન કેટલું સુંદર કીર્તન છે. તો આપણે આ એક મહિનો આ કીર્તન ની જ સાધના કરીએ. માળા કરવી એ બહુ જરૂરી છે, પણ મુક્તાનંદ સ્વામી ની માળા મનમુખી માળા નથી. માળા સ્વામિનારાયણ દેવે દીધી, મુક્તાનંદે પ્રેમથી ધારી લીધી. મહારાજે માળા આપી અને એ માળા મુક્તાનંદ સ્વામીએ ધારી, અને એ પોતે ધારેલી માળા એટલે એ પ્રસાદી ની માળા આપણને મળી. એટલે મોટા સંતો એ સિદ્ધ કરેલું આ પદ છે. જયારે આપણે માનો કે માળા કરીએ છીએ તો એમાં 50 માળા નું વર્ણન આવ્યું. જે જે ભક્તો જપ કરે છે એમને ગણતરી તો કરવાની જ છે, અને 2.5 કલાક સુધી જપ ચાલે છે એટલે 50-50 ના 2 આવર્તન બહુ શાંતિથી માળા કરીએ તો 3 આવર્તન પણ થઈ શકે. જેવી પણ બહુ ઉતાવળ, કારણ કે આપણે સંખ્યાનો તો બહુ મેળ નથી એટલે જાજા પારા ભેગા ન જાય એનું અનુસંધાન રાખવું. પણ એક એક માળાની જે 50ની ગણતરી રાખવી, 50નું 1 આવર્તન, 50નું 2 આવર્તન, તો સર્વપ્રથમ પહેલી માળા ભગવાનના જમણા ચરણારવિંદને ધારિત કરી માળા કરીએ કે જપ. આત્મ ચૈતન્યમાં મહારાજનું જમણું ચરણારવિંદ છે, એના તમામ ચિહ્નોમાં આપણી મનની વૃત્તિ ફરી રહી છે અને જપ ચાલુ. બીજી માળા છે એ વામ ચરણારવિંદ થી કરીએ, અને એમાં જે ચિહ્નો છે એને એટલે 2 ચરણની 2 માળા થઈ. ત્યાર પછી ચરણમાં 16 ચિહ્નોની અલગ અલગ માળા આમાં સામે નથી ગણી, પણ એક એક આંગળીની અંગૂઠાની આંગળીઓની મહારાજના સુંદર નખમણી છે. અંગૂઠાના ઉપરના ભાગમાં સરસ મજાની રોમાવલી છે, એ નખમણીમાંથી કરોડ કરોડ સૂર્ય અને કરોડ કરોડ ચંદ્રને ઝાંખા કરે એવા તેજના ધોધ છૂટી રહ્યા છે. આંખો વીંછી એ નખમણીના ધ્યાન સાથે, આંગળીઓના ધ્યાન સાથે 10 માળા થાય. પછી ભગવાનના જે ફણા, બહુ સુંદર ભગવાનની આંગળીઓ છે પગની, ફણાઓ છે, ફણાના નીચેના ભાગમાં જે ભગવાનનું ચરણારવિંદ છે એકદમ ગુલાબી ફૂલ જેવું લાલ છે, જેમાં મુક્તો એ કેસર અને ચંદન ચર્ચેલું છે. તો આવા ફણાનું ધ્યાન કરી 2 પગના 2 ફણાઓ થઈને 2 માળા થાય. પછી ભગવાનની પેની ઉર્ધ્વરેખાઓના ચિહ્નોના દર્શન થાય, સુંદર પેની એના દર્શન કરી 2 પેનીની 2 માળા કરવી. પછી ભગવાનની જે ઘૂંટીઓ છે 2 પગની, એ 2 પગની ઘૂંટીઓ એની 2 માળા થાય. ત્યાર પછી ઝંઘા એટલે આ પિંડીનો જે ભાગ છે, એવા સરસ માખણના પિંડા જેવા ભગવાનના 2 પગના ભાગમાં પિંડીઓ છે, એ પિંડીઓનું ધ્યાન કરી આંખો વીંછી હૃદયમાં અથવા 2 નેત્રના મધ્યમાં ભગવાનની પિંડીઓને ધારી ઘનશ્યામ મહારાજ ઉભા છે. ઢીચણ સુધીની ધોતી પહેરી છે, ખુલ્લી છાતી છે, અને આમ ખેસ આથો એવો ઓઢો છે, માથા ઉપર આથી ટોપી છે. આવા ભગવાન આપણને ચિહ્નો સહિત દર્શન દેતા હોય એવી મૂર્તિને ધારી 2 પિંડીને ધારી 2 માળા કરી. પછી ભગવાનના 2 ગોઠણ, એવા સુંદર ગોળ ગોઠણ છે ભગવાનના, એને ધારી અને 2 માળા કરવી. કેળના સ્તંભ જેવા મહારાજના 2 સાથળ છે, તો 2 સાથળને વારા ફરતી ધારી અને એક એક એટલે એમ 2 માળા કરવી. ત્યાર પછી નાભી. નાભી તો બહુ અદ્ભુત વસ્તુ છે, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિનું ક્ષેત્ર છે, ઊંડી ગોળ ગંભીર નાભી. નાભીની ઉપર 3 તિલ છે, ઉપર ત્રિવળી છે, તો આ ભગવાનનું પીપળાના પાન જેવું ઉદર છે, ઉદર ધારી, ઉદરમાં ત્રિવળી તિલ સહિત નાભી ધારી અને નાભીની 1 માળા કરવી. ત્યાર પછી
ઉદર ની માળા પણ સ્વામીએ લીધી છે. નાભી પછી ઉદર ત્રિવળી સહિત ઉદર પીપળા ના પાન જેવું છે એને ધારી માળા કરવી. ત્યાર પછી મહારાજ ની વિશાળ ઉપડતી છાતી છે, છાતીમાં બે સ્તન શોભે છે. મુક્તાનંદ સ્વામી તો કે છે જેમ આકાશમાં તારા શોભતા હોય ને એમ ભગવાન ના આ વક્ષસ્થળ ને વિશે બે સ્તનો શોભે છે. તો બે સ્તન ની બે માળા કરવી, પાછા માળા કરતા કરતા જપ ચાલુ હોય, આપણે આમ જપ અને જપ જપ જ ચાલુ છે તો છાતી નું ધ્યાન થાય છે. મહારાજ આપણા જપ થી બહુ રાજી થાય ને એટલે આપણને એકદમ ભુજા ભરી ફેંકતા હોય આવા ભાવ થી વચ્ચે વચ્ચે, કારણ કે એક ધારું નહીતર મન ગોચવણીમાં પડી જાય ને. તો આ રીતે ભગવાન ની છાતી નું ધ્યાન કરી બે સ્તન ની માળા કરવી. ભગવાન ના આજાન બે બાહુઓ છે જે ભક્તો ને અભય આપનારા છે, અસુરો ને ત્રાસ ઉપજાવનારા છે. આવા વિશાળ બે બાહુ એને ધારી અને બે માળા કરવી. પછી ભગવાન ની હાથ ની જે દસે આંગળીઓ છે, થડ ના ભાગમાં જાડી અને આગળ ના ભાગમાં પાતળી એવી ભગવાન ની દસ આંગળીઓ, આંગળીઓ ના નખમણીઓ એને ધારી અને દસ માળા કરવી. અને ત્યાર પછી ભગવાન નો શંખ જેવો સુંદર કંઠ છે, એક કંઠ સમાન સુંદર શંખ જેમાં કૌસ્તુભ મણિ શોભે છે, વિવિધ અલંકારો શોભે છે, એવા ભગવાન ના કંઠ ને ધારી જેમાં મધ્ય ભાગમાં શ્યામ બિંદુ છે એ બિંદુ ને ધારી અને એક માળા કરવી. ત્યાર પછી ભગવાન ની દાઢી, પરમાત્મા ની ચીબુક, દાઢી નું બીજું નામ ચીબુક, એને ધારી અને એક માળા કરવી. ભગવાન નું સંપૂર્ણ મુખારવિંદ, અલગ અલગ નહીં સંપૂર્ણ મુખારવિંદ ને ધારી અને એક માળા કરવી. ત્યાર પછી ભગવાન ની નાસિકા છે, પોપટ ની ચાંચ કેવી, દીપ ની શિખા કેવી, કેટલી કેટલી અને ઉપમા દેવી, આમ સંતો ને આમ ઉપમાઓ ગોતવી પડી છે એવી સુંદર ભગવાન ની નાસિકા એને ધારી ને એક માળા કરવી. પરમાત્મા ના કમળ ની પાંખડી જેવા બે નેત્રો છે તો બે નેત્રો ને ધારી ને બે માળા કરવી. બંને કાન છે એમાં ડાબા કાનમાં તિલ છે, બે કાનમાં કુંડળ ભગવાને ધારણ કરેલા છે તો એક એક કાન ને ધારી અને એક માળા કરવી. બીજા કાન ને ધારી બીજી માળા એટલે બે કાન ની બે માળાઓ થાય. પરમાત્મા ની ભ્રકુટી છે એ કામદેવ ના ધનુષ ને લજાવે એવી શ્યામ ભ્રકુટી છે તો બે ભ્રકુટીઓ ને ધારી અને બે માળા કરવી. બાલ જેમાં કેસર ની આડ છે અને સુંદર મજાનો કુમકુમ નો ચાંદલો અને તિલક કરેલું છે એને ધારી અને એક માળા કરવી. પછી ભગવાન નું સુંદર મસ્તક એની ધારણા કરી, મુગટ સાથે, પાગ સાથે, જે આપણને સ્વરૂપ ગમતું હોય એની સાથે એક માળા કરીએ તો આપણું માળા ગણવી નહીં પડે. આ 50 માળા નું એક આવર્તન થયું તો આપણે 2.5 કલાક બેસીએ છીએ, 1 મિનિટ 1 માળા ની ગણીએ તો એમ કે આપણે 2 આવર્તન તો આનંદ થી થઈ જાય. બહુ ઉતાવળ શું કામ કરવી, આપણે શાંતિ થી એક એક પારે મહારાજ ની મૂર્તિ ને ધારી સામે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને આંખો વીચી હોય અને આપણું જે મન છે આત્મા છે એ મહારાજ ના એક એક અવયવમાં રમતો હોય તો આ રીતે જો માળા થાય તો મને એમ છે કે આપણું આ અનુષ્ઠાન છે ને એ વધારે આ બ્રહ્મરૂપે થઈને કરેલી ભક્તિ કહેવાય. એટલે આ રીતે જો માળા ની ગણતરી થાય તો ભગવાન બહુ રાજી થશે. એટલે આ છે ને જ્ઞાન સ્વામી ને કહ્યા, લખી દે એક કાગળીએ તો હાલશે નહીં. એટલે અને કોપી
दो भाई तीसरे गज
गणित संग आवे, प्रेमानंद कहे रथ पर केते केते पग चाले, प्रेमानंद कहे रथ पर केते केते पग धावे, देखी हरि मगन भये सबही, देखी हरि मगन भये सबही, उत्तरी गजरथ घोड़े पर से परे चरण सबही, देखी हरि मगन भये सबही, देखी हरि मगन भये सबही।
રામલાલન સ્વામીએ આ કેટલી અદભુત નામોની ઘોષણા કરી. તમામ ભારતીય સંસ્કૃતિના જે કેન્દ્ર સ્તંભો છે એ બધા નામ આવે. વિદ્વાન ઋષિઓ આવ્યા જે ષઠ શાસ્ત્રોના જ્ઞાતાઓ હતા, કોઈ મીમાંસામાં પ્રવીણ હતા, કોઈ યોગના નિષ્ણાતો છે, કોઈ જ્યોતિષના નિષ્ણાતો છે, પાણીની મુનિનું નામ આવ્યું એટલે વ્યાકરણ શાસ્ત્રના નિષ્ણાતો છે, કોઈ ભક્તિમાં નિષ્ણાત છે, શાંડિલ્ય જેવા, સુખદેવજી જેવા, નારદજી જેવા, ઉદ્ધવજી જેવા, તમામ ઋષિઓ શિષપાયન નામ આવ્યું એટલે શું ખ્યાલ છે? સીસમના ઝાડ નીચે કઈ પર્ણકુટી પર્ણકુટી બાંધવાની નહીં, સીસમના ઝાડ નીચે કાયમ બારે મહિના રહેવાનું. શિષપાયન સૈંધવાયન નામ આવ્યું એટલે દરિયાને કાંઠે જ કાયમ રહેતા હોય, નદી કિનારે રહેનારા, દરિયા કિનારે રહેનારા, જંગલમાં રહેનારા, ગુફાઓમાં રહેનારા, આ બધાય તપસ્વીઓ બધાય ભેગા છે. યોગેશ્વરો છે, ઉદ્ધવજી ભગવાન સાથે છે, આ બધાય મહારાજના અંતરંગ બધાય તપસ્વીઓ. સર્વ પ્રથમ દર્શન નર ભગવાન નું થયું. નરની પાસે આવ્યા ત્યાં નરે મુનિઓને પ્રણામ કર્યા અને મુનિઓએ નરને પ્રણામ કર્યા. પરસ્પર એકબીજાના મહિમાની વાતો થઈ. બહુ કઠણ વસ્તુ છે. પાંચ ધર્મ વાળા તપસ્વી ભેગા થાય એનું હૃદય સુકાઈ ગયેલા પથ્થર જેવું હોય, કતરાય. કઈ એકબીજાના મહિમાની વાતો કરે, કતરાવાનું હોય, મહિમાની વાત ન હોય. અને આ તપસ્વીઓ પરસ્પર એને હેતના કેટલા નિહોરા. નર ભગવાન કે છે મુનિયો આપ આવા તો મુનિયો કે છે એકા મૂર્તિ દ્વિધા ભાજ, એક જ ભગવાન, એને પોતાના બે અંશ દ્વારા, ઐશ્વર્યના અંશ દ્વારા બે સ્વરૂપો ધારણ કર્યા છે. એક જ છે, બે સ્વરૂપે છે. પરસ્પર આપની વાત થઈ ત્યાં ભગવાન નારાયણ પધાર્યા, દર્શન થયા બધા મુનિઓને. હવે આ સભામાં દુર્વાસા મુનિનો શાપ થવાનો છે, બરાબર? હવે એ પ્રકરણ આવશે. એટલે એ દુર્વાસા મુનિનો શાપ આ બધા મુનિઓને થયો એનો અર્થ શું? બદ્રિકાશ્રમ એક એવું કેન્દ્ર હતું કે બ્રહ્માંડના તમામ ઋષિ મુનિઓ ત્યાં ભેગા થતા. શું કામ ભેગા થયા હતા? એમને આગળ ઉપર જવું છે. જેમ કે આપણે સત્સંગ શિબિર કરી પછી અહીંયા કઈ બધા તો એકારે આવ્યા નથી. કોઈ મુંબઈ થી, કોઈ અમદાવાદ થી, કોઈ વડોદરા થી, કોઈ બીજેથી કેન્દ્ર સ્થાન અહીંયા ભેગું થવાનું છે. પછી શું કરવાનું છે? તો કે બધા એક હારે યાત્રા કરવાની છે. કેન્દ્રમાં ભેગા થાય એ સરભંગ આવ્યો, સરભંગ મુનિ રામા અવતારના. તો આ તમામ મુનિઓ બદ્રિકાશ્રમમાં ભેગા થયા હતા કે બ્રહ્માંડના મધ્યકાળમાં એક પ્રસંગ એવો આવવાનો છે કે આ કેન્દ્રમાં રહેલા તમામ મુનિઓને ભગવાન અક્ષરધામમાં લઈ જવાના છે. પરિણામે આ તમામ ઋષિ મુનિઓ જગતનું કલ્યાણ કરવા માટે કોઈ ચિરંજીવી સ્વરૂપે, કોઈ દિવ્ય સ્વરૂપે વિહાર કરતા હતા. અને પ્રગટ પુરુષોત્તમ નારાયણની જે દિવ્ય ભૂમિકા અવતરણની એને તૈયાર કરતા. એ સમય એકદમ નજીક આવ્યો. બધા ત્યાં ભેગા થયા. દુર્વાસા મુનિના શાપથી તમામ મુનિઓએ આ બ્રહ્માંડમાં પૃથ્વીલોક ઉપર ભરતખંડમાં અવતાર ધારણ કર્યો
એટલે જો સત્સંગી જીવનમાં આવે છે કે શરદ પૂર્ણિમા ને દિવસે મહારાજે ગ્રહસ્થો ને બધા એને રવાના કરી દીધા, ઉત્સવ પૂરો થયો, એટલે હવે અમારે સાધુ ની ખાનગી સભા કરવી છે. બધા ગ્રહસ્થ જાઓ. ગ્રહસ્થ બધા ગયા પછી સંતો ને પોતાના પૂર્વ રૂપો નું દર્શન કરાવ્યું. એ બધાને એમ થયું કે અમે તો આ છીએ, આ છીએ, આ છીએ, આ છીએ અને આવ્યા છીએ. વચનામૃત અને સત્સંગી જીવનની જે ગૂંથણી છે એવી ગંભીર ગૂંથણી છે. મર્મ માં ઘણું કહી જાય પણ એ મર્મ ને સમજનારા ગુણાતીતાન સ્વામી, એ મર્મ ને સમજનારા ગોપાળાનંદ સ્વામી, એ મર્મ ને સમજનારા નિત્યાનંદ સ્વામી, એ નંદ સંતો એ મર્મ ને સમજતા હતા કે આ પ્રકરણ દ્વારા સત્સંગી જીવનના રચયિતા શતાનંદ સ્વામી શું કહેવા માંગે છે. પૂર્વના તમામ અવતારોના તમામ જે સંતો મહંતો એને પૂર્વ રૂપ નું દર્શન થયું, બધાને દેખાણ કે અમે આ છીએ, આ છીએ, આ છીએ. અમારા બહુ મોટા ભાગ્ય છે કે આજ હજારો જન્મોની અમારી સાધના ફળી છે અને આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. મહારાજ આ સ્વરૂપો અમને કાયમ ને માટે દેખાય. સ્વામી કે સાધુ ના મહારાજ કે છે સાધુ ના ઐશ્વર્ય ડાયકા હારા, બહુ ઉઘાડા ન કરે. સાધુ ના ઐશ્વર્ય બહુ ઉઘાડા, નહીતર હાથમાં ન રહીએ. એટલે સંતો તમે બધા સમર્થ છો. કોઈ કોઈ એમ કે અજ્ઞાની જીવ એ તમારો અપરાધ કરે, તમને ખબર હોય કે અમે આ છીએ તો તમને શાપ દેવાનું મન થાય. એટલે તમારા આ સ્વરૂપ ભૂલાઈ જાય ને એ જ બરાબર છે. ભગવાન તમામ સ્વરૂપો નું જે ભાન હતું એને વિસ્મૃતિ એને કરાવી. અદભુત પ્રકરણ આવ્યું આજનું. આ વિનાય વિનાય ભારત વર્ષના શ્રેષ્ઠ ઋષિઓ આખરે તો જે ગ્રહસ્થને માટે વિશ્રાંતિ નું સ્થાન ઘર છે, બરાબર અહીંયા નહીં તો અહીંથી ઘેરે જઈશું ને વિશ્રાંતિ સ્થાન જેમ ઘર છે એમ મુમુક્ષુ સિદ્ધો સંતો એનું વિશ્રાંતિ સ્થાન આ દેવભૂમિ હિમાલય બદ્રિક આશ્રમ છે. મહારાજ કહે છે કે આ બ્રહ્માંડમાં જીવોની કાચબ દૂર કરવા માટે અમે બદ્રિક આશ્રમમાં પાઠશાળા ખોલી છે. આ તો એક હકીકત છે કે ત્યાં ભગવાન નરનારાયણ સાધુ સંતો સિદ્ધો યોગીઓ એ બધાની કંઈક કાચબ હોય. એ કાચબ કઈ છે કે પરમ એકાંતિક ભાવ દ્વારા પરમ એકાંતિક કલ્યાણ કરવામાં કંઈક અંશે જે ન્યૂનતા રહી ગઈ છે એ કાચબ ને દૂર કરવા માટે બદ્રિક આશ્રમમાં ભગવાન પાઠશાળા ખોલીને બેઠા છે. અને વિનાય વિનાય અને વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થાય. તો આપણે વિનય વિનય ને જ ભેગા થયા છે ને બધા વિદ્યાર્થીઓ. તો વિનાય વિનય ની બધા વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થયા. આ દેવભૂમિ ભેગું થવાનું સિદ્ધો ને ભેગું થવાનું આ ઘર છે. એને અહીંયા આવે ને ત્યારે હાજ ભગવાન નરનારાયણ ના સાનિધ્યમાં આવ્યા આવી અને નિરાશ થાય. એ બધા મુનિઓ આ સત્સંગમાં કોઈ ને કોઈ સ્વરૂપે પ્રગટ થયા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નો પ્રબળ પ્રતાપ એનો અલૌકિક મહિમા ધરતી ને ખૂણે ખૂણે ફેલાવી પાછા મહારાજ ની સાથે અક્ષરધામ ને વિશે એ ગયા. એટલે એવું અદભુત પ્રકરણ આવ્યું. હવે આપણે વર્ણિવેશ ની જે વાત છે કાલે જે ચાર શ્લોક આપણે થયા હતા અત્યારે બધા સંતો સમૂહ માં શ્રી હરિસ્વામી શરૂ કરે એટલે એક સાથે ચારે શ્લોક.
कृषि कृतांग तपथी कृष्ण
પુરુષ કર્યું છે શરીર જેમને એવા અને તપ રૂપી છે ધન જેમને એવા તપો ધનઃ એવા વર્ણિવેશ ભગવાન અમારી રક્ષા કરો। કેડ ઉપર પિંગલ વર્ણની સુંદર નવીન મુંજના ઘાસમાંથી બનાવેલી અખંડ મેખલા જેમણે ધારણ કરી છે અને મસ્તક ઉપર સુંદર કેશની જટા જેમણે શોભી રહેલી છે એવી રીતના વર્ણિવેશ ભગવાન અમારી રક્ષા કરો। વળી જે ભગવાનના ખંભા ઉપર શ્વેત યજ્ઞોપવિત વિરાજમાન છે અતિવ અટવી રુચિ જંગલ જ જેને ખૂબ વહાલું લાગે છે વસ્તીમાં મહારાજ કે વસ્તીમાં જવું અમને ગમતું નથી અને દ્રઢ એવું કૌપિન વસ્ત્ર એને ધારણ કરનારા સુંદર મૃગના ચર્મ ઉપર વિરાજમાન થયેલા એવા નીલકંઠવર્ણી ધર્મપુત્ર ભગવાન શ્રીહરિ અમારી રક્ષા કરો। આ કાલના ચારે શ્લોક અને હવે આગળનો શ્લોક શ્રીહરિ સાહેબ બોલાવે છે પછી આપણે એનો માળા
એને કંઠમાં ધારણ કરી રજક તુલસીની માળાને કંઠમાં ધારણ કરી કારણ કે તુલસીની માળા એક તો શ્રેષ્ઠ છે બેવડી માળા ધારણ કરવી એવો સંપ્રદાયનો નિયમ છે તુલસી છે એ સમર્પણનું ચિહ્ન છે તુલસી પત્રથી અર્પણ થાય પ્રેમનું પ્રતીક બીજું કે જે બે હર છે કંઠીની એક બ્રહ્મ અને બીજા પરબ્રહ્મ આ બે હર છે તો બ્રહ્મ અને પરબ્રહ્મ નું મિલન એ કરાવે એનું નામ કંઠી તો આવી પાતળી ઝીણી તુલસીની કંઠી એને કંઠમાં ધારણ કરનારા છે પછી પાણવ એટલે હાથમાં જપ માલિકા એટલે જપાય માલિકા ઇતિ જપ માલિકા જપને માટેની જે માળા એને જપમાળા કહેવાય એને ધારણ કરે છે કેવી રીતે તો કે સ્વનામ નામના સહિતમ યથા સ્યાત તથા ઇતિ સ્વનામ એટલે માળા તો છે પણ નામે સહિત માળા છે આપણી ઘોડે કઈ એમનેમ ફેરવતા નથી હાથમાં નહીતર આપણે તો ટેવ પડી ગઈ ઘણી વખત તો એ નથી સમજાતું કે ચેષ્ટા વખતે માળા કઈ રીતે ફરતી છે એ મગજમાં હજી નથી ઉતરતી કથા વખતે તો હજી ઉતરે પણ ચેષ્ટા વખતે માળા કઈ રીતે ફેરવતા હશે કેમ ભક્તો વૃત્તિ રાખતા હશે એ હજી અમારે અનુભવમાં આવ્યું નથી એ તો રાખતા હોય એને ખબર એટલે દ્વિવિધાની વાત કરવી બરાબર છે પણ થતું વિશે કે નહીં તો હવે હાથ મૂકો ને એટલે અમને જ નથી થતું કથા વખતે તો શું છે કે ક્યારેક કથામાં ક્યારેક માળામાં ક્યારેક માળામાં ક્યારેક કથામાં એટલે બહુ વધારે બારા ન જાય છે આટલામાં આટલામાં રહીએ મહારાજના હાથમાં જપ માળા છે પણ નામ સહિત એકય પારો નામ વગર મુકાતો નથી અખંડ જપ ચાલુ છે સનામ પાણવ જપ માલિકામ તથા તથત એટલે ધારણ કરનારા પછી સચંદ્ર મધ્યોર્ધ તમાલ પત્ર આનો સમાસ છે ને દેવસાન થોડોક અટપટો કહો ચંદ્રેણ સહિતમ સચંદ્રમ સચંદ્રમ ચ તત મધ્યમ ચ ઇતિ સચંદ્ર મધ્યમ સચંદ્ર મધ્યે સ્વચંદ્ર મધ્યે હજી બીજો સમાસ પેલા કરે ઉર્ધ્વમ ચ તત તમાલ પત્રકમ ચ ઉર્ધ્વ તમાલ પત્રકમ હજી એમાં અવાંતર સમાસ તમાલસ્ય પત્રકમ ઇતિ તમાલ પત્રકમ ઉર્ધ્વમ ચ તત તમાલ પત્રકમ ચ ઇતિ ઉર્ધ્વ તમાલ પત્રકમ સચંદ્ર મધ્યે ઉર્ધ્વ તમાલ પત્રકમ યસ્ય સહ ઇતિ સચંદ્ર મધ્યોર્ધ્વ તમાલ પત્રકમ તમાલ પત્રક એટલે તમાલ નું પાંદડું જોયું છે ઉર્ધ્વ પુંડ્ર ની રચના કેવી હોય તો કે તમાલ પત્ર જેવી હોય તમાલ પત્ર આગળ જાતા પાતળું નીચે જાતા અણીવાળું એટલે ઉર્ધ્વ પુંડ્ર ના અનેક પ્રકારો છે એમાં ઉર્ધ્વ પુંડ્ર પુંડ્ર કયો તમાલ પત્રક કયો તમાલ પત્રક નો બીજો અર્થ છે લલાટ ના આભૂષણ ને પણ તમાલ પત્રક કહેવાય કેસર ની આડ કરી હોય ને તો એને તમાલ પત્રક કહેવાય પણ અહીંયા તો ઉર્ધ્વ પુંડ્ર તિલક તિલક એનું બીજું નામ તમાલ પત્રક ઉર્ધ્વ પુંડ્ર તિલક એ ધારણ કર્યું છે ક્યાં તો કે મધ્યે એટલે લલાટ ના મધ્ય ભાગમાં મધ્યમ લલાટસ્ય મધ્યમ તો લલાટ ના મધ્ય ભાગમાં અને ત્યાં પાછું શું છે એ મધ્ય ભાગ કેવો છે ચાંદલા એ સહિત છે સચંદ્ર એ ચાંદલો ચંદન નો ચીરો હશે કઈ કંકુ ની ભૂંગળી રાખતા હશે ભગવાન એવું ક્યાંય વર્ણન આવતું નથી પણ લાલ મુકુંદ ભગવાન ની સેવા કરતા એટલે ચંદન નું ઉર્ધ્વ પુંડ્ર તિલક અને ચંદન નો ચાંદલો મધ્યમાં ધારણ કર્યો છે તો ચંદ્ર એ સહિત એટલે ચાંદલા એ સહિત એવો જે લલાટ
के भाग एमा उर्दू पुंड्र तिलक ने धारण करनारा एवा हे वर्णिवेश भगवान उर्दू पुंड्र छे ने पुराण साहिब बहुत सरस बात करता के बधाय तिलक करता उर्दू पुंड्र तिलक श्रेष्ठ तिलक छे वैष्णव तंत्र नी अंदर एनो एटलो बधो महिमा लिखो छे के उर्दू पुंड्र तिलक करी अने कोई भक्तजन हैलो आवतो होय अने एने वंदन करे ने तो एनी त्रण पेटीओ नो उद्धार थई जाय तिलक चांदला वाला ने प्रणाम करे तो ए त्रण पेढ़ी नो उद्धार थई जाय एवो महिमा लिखो કે તમે ગમે એવું તિલક કરો પણ એમાં આપણું આપણું માથું જ ના પાડે ત્રિપુંડ કરવું હોય તો કેમ કરવું પડે હા બરાબર નથી બરાબર ત્રિપુંડ કરવું હોય તો કે હા બરાબર નથી અને આ મુર્જો પુંડ કરવું હા હા બરાબર કારણ આ પુરાણી સ્વામી કથા એટલે વૃદ્ધ પુંડ્ર તિલક છે અને માથું હા પાડે વૃદ્ધ પુંડ્ર તિલક એ ભગવાનના બે ચરણારવિંદનું ચિહ્ન બંને ચરણારવિંદ અને મધ્યમાં જે ચંદન ચાંદલો છે એ રાધાજી અને લક્ષ્મી એટલે જે ચરણની સેવામાં રાધા અને લક્ષ્મીજી અખંડ રહેલા છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદને હું મારા લલાટમાં ધારણ કરું છું કેટલી અદ્ભુત વાત અને તમામ શરીરનું સંચાલન કેન્દ્ર છે એ લલાટ છે આ લલાટનો જે ભાગ છે સંપૂર્ણ શરીરનું જે સંચાલન છે એ અહીંથી થાય છે કારણ आत्मा बहिष् प्रज्ञः विश्वाभिमानी नामकः मंडुक्य उपनिषद नी जे बात छे मैं के जागृत दशा नी अंदर जीवात्मा विश्वाभिमानी बनी नेत्रस्थानः बहिष् प्रज्ञः नेत्रोना मध्य भाग मा बैठे छे अने जेनी चेतना समस्त विश्व मा विखरायेली छे એટલે આત્માને બેસવાનું જે સ્થાન છે એ અહીંયા છે તો આત્મા એમ કહે છે કે મારું જે કેન્દ્ર સ્થાન છે એ કેન્દ્ર સ્થાનમાં હું મહારાજને પધરાવું છું કે મારા તમામ જગત શરીરના જે કેન્દ્રો છે એ શુભ વિચારો વાળા બને ભક્તિ વાળા બને અને સદબુદ્ધિ વાળા બને માટે લલાટમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક ચરણ સેવા લક્ષ્મીજી અને રાધાજી બે કીધું હો કારણ કે મહારાજ ને આ વખતે એમ થયું કે આ બ્રહ્માંડમાં અત્યાર સુધીમાં જેટલા મારા ભક્તો થયા એને મેં નિષ્કંચન બનાવ્યા અત્યાર સુધીના ભક્તો તમે જુઓ તો બધા નિષ્કંચન ભક્તો હોય એનો થાય એને ક્યાંય નો ન રહેવાય અને ભગત થયો એટલે જેની પાસે કાંઈ નહીં એનું નામ ભગત અને કાંઈ નહીં પણ ભગવાન ને એમ થયું કે મારે અક્ષરધામ દેવું 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 ને કઠણાઈ થી હું દેવું માટે આ લોક ના વૈભવ ભોગવે અને અક્ષરધામ માં લઈ જાવ શિવલાલ શેઠ જેવી સ્થિતિ હોય ગુણાદિતાનંદ સ્વામી ને શિવલાલ શેઠે કીધું સ્વામી એ આ ઊંધે માથે પંચ ધૂણી તાપે છે સ્વામી કે ઊંધે માથે પંચ ધૂણી તાપે તો એને અક્ષરધામ નું વિમાન લેવા નહીં આવે કારણ કે એને પ્રગટ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી ભગવાન શ્રી હરિ નો સંબંધ નથી અને તું ચાંદી ની થાળી માં દૂધ ને ચોખા જમીશ તો તારે માટે કોને કોણ કે છે કોને કે છે એટલે આપણે હજી ત્યાં નથી એટલે આમ થોડુંક જાણો પણ અહીંયા શું છે કે મહારાજે જગતના વૈભવનો તિરસ્કાર નથી કર્યો વૈભવ વચ્ચે જનક જેવી સ્થિતિ કેળવવાની મહારાજે વાત કરી જે જેના આશ્રમમાં જે રીતે રહ્યા રાધાજી અને લક્ષ્મીજી આ બેને મહારાજે આપ્યા અમારા ભક્તને પ્રેમ
लक्ष्मी आ प्रणय आ ऊर्ध्व पुत्र तिलक मारी अगर हम जाए तो करू नहीं तर नो करू नीलकंठ वर्णीय करता એટલે મહારાજ ના લલાટ ના મધ્ય ભાગમાં ચાંદલા એ સહિત ઉર્ધ્વ પુંડ તિલક વિરાજમાન છે એવી રીતના વર્ણિવેશ ભગવાન અમારી રક્ષા કરો તેનાથી રક્ષા કરો ના ના બસ કોરા કપાળ થી અમારી રક્ષા બહુ કરી તો સમન્વય મહારાજના વર્ણિવેશમાં થયેલો છે
रतः सदा बाल मुकुंद पूज। बाल मुकुंद भगवान ने पूजा में रतः रथ शब्द जो अपने जे भक्त परोक्ष में सुरता शब्द वापर सुरता जेनी जड़ी गगन में सुरती अर्थात एकदम प्रेममयी वृत्ति ओत प्रोत लीन थी सौ पूजा करवी जुदी वस्तु है अने पूजा में रस थव ये जुदी वस्तु जोड़व तो बहु उपलक्ष थी निमग्न थी सौ आस्वादनी आपने बात आई थी ज्ञान सत्र में चल सके तब दर्श कर जुष्टम एटले खूब आस्वाद खूब रस निमग्न पूजन करवा बैसे એમાં એટલા બધા લીન થઈ જાય દેહ દશાનું ભાન ભૂલી રતસદા બાન મુકુંદ પૂજને પાંચ પાંચ દિવસથી મહારાજને અઘોર વનમાં ન ફળ મળ્યા ન પાણી મળ્યું તો સંકલ્પ શું થયો કે મારા બાલ મુકુંદ ભગવાનને પાંચ દિવસથી પાણી એ પાયું નથી અને જમાડાય નથી મેં ખાધું નથી કે મેં પાણી પીધું નથી એ તો વિચાર સત્સંગી જીવનમાં આવે છે ને કથા રત સદા બાલ મુકુંદ પૂજને એ પહેલું જળ સિંચી અને ઠાકોરજીને અભિષેક કર્યો એ બાલ મુકુંદ ભગવાન પૂના માટે એ ના શાલિગ્રામ બરાબર તો પી ગયા એટલે મહારાજ ને આટલી બધી સરસ લાગી હશે તો પછી ભૂખાય કેટલા થયા હશે મને કેટલી ભૂખ લાગી હશે એનો વિચાર નથી કારણ કે ભગવાન ની પૂજા માં મને લાલજી તો જુદા ને એ તો આપણે પૂજા કરવા બેસીએ ભગવાન છે છતાંય પૂજા કરવા બેસે એ બે માં આકાશ પાતાળ નું અંતર છે વળી વને ચરે સિદ્ધ ગણે સુસેવી સિદ્ધ ના સમુદાયો એની સેવા મહારાજ વન માં ક્યાંક વૃક્ષ ની ફેરી આપે રાય આસપાસ ના સિદ્ધો ને ખબર પડે કે આવા કોઈક અલૌકિક બ્રહ્મચારી આવે સત્સંગ માટે આવે એમનું તપ જોઈ યોગ કળા જોઈ ગોપાલ યોગી ને પેલા તો એમ થયું કે જિજ્ઞાસુ છોકરો યોગ કલા શીખવાની અને ત્યાર પછી સમાધિ ની સહજ દશા જયારે પ્રાપ્ત કરાવી ત્યારે એમ થયું આ આ હું આને છોકરો માનતો હતો મારી ખામી તો આને બારે સિદ્ધ વલ્લભ રાજા ની પાસે ભેગા થયેલા હજારો સિદ્ધો નાના છોકરા ની પાછળ જેમ કે એમ કરવા માટે સિદ્ધ ગણાય અને મને ચરે સિદ્ધો જેનું સેવન કરે અને વનમાં ફરનારા પશુઓ પણ જેનું સેવન કરે જ્ઞાન સંઘનો બોલે છે જટાધારી ધાણી જટા જોઈ અને આ ભગવાન શંકર હાલા આવતા લાગે છે એમ માની અને સિંહ મીંડા નમસ્કાર કરવા ધર્ણારવિંદ માં હાથમાં પલાશ નો દંડ જોયો એટલે સાક્ષાત ધર્મરાજ છે એમ માનીને હરણા પાડાઓ મીંડા દંડવત કરવા વાઘ સિંહો વનમાં ફરનારા રાની પશુઓ એ બધા મહારાજ પાસે આવે મહારાજ સિંહ ના વશિકા કરે કોઈને મૃગલા ને માથે હાથ ફેરવે કોઈ પંખીઓ પાસે આવે એને માથે હાથ ફેરવે તો એ બધા ને ક્યાંક ક્યાંક જન્મ તો થાય સિંહ નો જન્મ થાય શિયાળિયા નો જન્મ સત્સંગમાં તો આવે પણ ઓલા સ્વભાવો ક્યાંક ક્યાંક ઝળકે ખરા કારણ કે મહારાજ નો માથે હાથ પડી ગયા છે એટલે સત્સંગમાં જન્મ તો આવવાનો પણ તે પશુઓના સ્વભાવ હોય ક્યારેક ડોકાટા એટલે વને ચરો અને સિદ્ધ ગણો જેમની સેવા કરે છે એવા વર્ણિવેશ ભગવાન અમારી રક્ષા કરો મહામૃગેર્વાલ ગણેશ સંકુલે
એમાં અરણા પાડા આવી ગયા, ગેંડા આવી ગયા, ચમરી ગાયો આવી ગઈ, હરણાઓની અનેક પ્રકારની જાતો આવી ગઈ. તો મહામૃગે, કારણ કે આમાં શું કહેવા માંગે છે, આવા ભયંકર વનમાં તો ખાલી હરણાના ટોળા ફરતા હોય, કઈ ભયંકર વન થોડું હોય, એ તો હરણા પાડા ફરતા હોય, ચમરી ગાયો ફરતી હોય, જેના ટોળાઓ સિંહને પાછા પાડતા હોય. એટલે એવા મોટા મોટા ભયંકર પશુઓ એ જેમાં ઘૂમી રહ્યા છે. અને વ્યાલ ગણેશ, અનેક પ્રકારના સર્પો, અજગરો એ જેને વિશે ઘૂમી રહ્યા છે. આ બધાથી સંકુલ, સંકુલ એટલે થોડો ભાલો ત્યાં એકાદું ભટકાણું જ હોય, થોડેક જાવ ત્યાં એકાદું ભટકાણું જ હોય. તો આવા ભયંકર રાની પશુઓ, સરીસૃપો એ જેને વિશે ફરી રહ્યા છે, એવા વનમાં ફરે છે. કેવા ફરે છે? ધીર, એની ધીરજતા ડગતી નથી. મારે સંતોએ વાત કરી કે અમે સંસાર રૂપી વનમાં, એમાં આમાં સિંહ છે, એમાં વરાહ છે, એમાં વાઘ છે, એમાં સર્પ છે, એ બધા હે ભગવાન કરજો. હવે અમને એવા વનમાં કોઈ થી લઈ જશો? જેને સુખ દેખાય છે વનમાં રહેવું એ જ જેને
सुख कर लागे चुका महामति यानी बुद्धि बहुत मोटी है। अले आपने ज्या दुख देखाय छे एमा जेने सुख देखाय छे कारण के महामतिमान छे। साधुए साधुए संसार मा रहेवाथी आसक्ति उभी थाय छे, अल्प सुख ने महत दुख पैदा थाय छे। वनमा निवास एज अनासक्ति योग माटे साधुओने माटे संतोने माटे ए हितावह छे, परिणामे अपार सुख ने आपनारो छे। आ रीते महामति द्वारा जेमणे निर्णय करी लीधो छे અને એ નિર્ણય ની આમ ઝલક તો મારે ઘડી આવે, થોડીક વાર થાય ને ચટકી ચડે, બસ હવે અમારે વીર છે વળી બધા મનવે વળી થાય, થોડીક વાર થાય ને ચટકી લાગે રિહાય જાય, હવે અમારા અહીં નથી રહેવું। અમને તો મનમાં એમ થાય છે કે આ બધું મૂકીને હાલા જઈએ, વળી મનમાં એમ થાય છે કે અમે બેઠા છીએ તો આ બધા સુખે ભજન ભક્તિ કરે છે અને એને ભજન ભક્તિ કરતા જોઈ મનમાં મહારાજ કે છે અમને એમ થાય છે કે આ ભગવાનનું ભજન કરવું એ જીવાનો બહુ મોટો લાભ છે, એટલે અમે ટેકા છું અમારી સ્વામી મહારાજની જય।